चैप्टर नंबर टू कुसुम नु कठण तप। कुसुम एटले मैं कीधु ए प्रमाणे विद्या चतुर अने गुण सुंदरी एनी दीकरी अने एनु कठण तप। कठण नु मतलब अघरु, तप एक्चुअल मां जे साधु साध्वीओ तप करे ए प्रकार नु शुद्ध जीवन एकदम साधु जीवन जीववु छे ने एने ए प्रकार नु तप करवु छे के साधु साध्वीओ जेवु तप करे। कुसुम नानी दीकरी, कुमुद मोटी दीकरी। कुमुद जेना लग्न जारे सरस्वती चंद्र साथे थया, जारे पहला दिवसे एनो त्याग करीने जता रहा हिमालय मां तप करवा, ए पछी कुसुमे नक्की कर्यु के पोते अनमेरिड रहेशे अने अनमेरिड रही अने पोते साधु साध्वी एना जीवु तपस्वी जीवन जीवशे। चैप्टर नी शुरुआत करता पहला थोड़ू बेकग्राउंड। एने पोता ने खबर होय छे के लग्न जीवन मां अनेक मुसीबतों आवती होय छे। पोता नी बहन नुं जोयुं, एक्चुअल मां सरस्वती चंद्र व्यक्ति सारा हता पण एनी साथे सरस्वती चंद्रनी साथे मैरेज कर्या पछी ए पोते एटली सुखी के खुश नहोती। एना मैरेज थयाना तरत ज दिवसे एज दिवसे एने छोड़ीने जता रह्या। पछीनी एना सेकंड मैरेज थया प्रमादधन नामना व्यक्ति साथे, पण आ प्रमादधन व्यक्ति ए नकामो हतो, ए व्यक्ति योग्य नहोतो। एने कुमुद ने खूब दुख आप्युं हतुं। साचुं कहुं तो चैप्टर प्रमाणे वार्ता मुजब ए पोते व्यसनी जुगारी आवा अलग अलग प्रकारना खराब कार्य ए करनारो व्यक्ति हतो, जेना कारणे कुमुद दुखी हती। पोतानी बहन ने दुखी जोई अने कुसुम पण ए मार्ग उपर जवा नहोती मांगती। बन्यो एवो एक दिवस कुमुद पोते नक्की मन मां करी ले छे के मारे साधु नी जेम रहेवू, ओछा घरेणा वगर जीववू, सादा सीधा जाडा कपड़ा जे सस्ता रेट मां मळे ए पहेरवा, सादू फूड एले के सादो खोराक खीचड़ी जीवो एक सादो खोराक पण मळे तो चालसे, एले एटलू पण मळी जाय तोय वांधो नथी, एटला मां ए पोते खुश थई जाय। हवेनी परिस्थिति ए छे के कुसुम आ रीते पोते विचारे छे के जेम गरीब लोको रहता होय, माळी माळी मतलब गार्डनर, माळी एनी वाइफ माळन, एना जाडा कपड़ा, बट ए जमाना मा अनटचेबिलिटी, तमने ख्याल हशे अनटचेबिलिटी एटले छूत अछूत छुआछूत, एना भेदभाव हता, तो ए भेदभाव एवा भेदभाव एमा जोवा मळता हता, अने भेदभाव जोवा मळे એટલે માલણ ને ટચ ના કરાય, એ જમાનામાં એવું હતું। તો પણ એ માલણ જોડે જીદ કરી એના કપડા પહેરે છે, એની હાંડલીમાં પોતે ખીચડી સાદી ચોખા અને દાળ એના મદદથી એ સાદી ખીચડી બનાવે છે, અને એ પોતે આ માલણ એના કપડા પહેરી એની વસ્તુઓ લઈ એનો ઉપયોગ કરતી હોય છે। ત્યારે ઘટના એક દિવસની, એના કાકી સવ જેનું નામ સુંદર ગૌરી, આ સુંદર એક એને શોધતા શોધતા નીકળે છે, શોધવા નીકળે છે કે ક્યાં છે કુસુમ, ઓ કુસુમ ક્યાં છે, પણ જવાબ નથી મળતો। બધી જગ્યાએ શોધી વળે છે, ઘરમાં એના રૂમમાં બેડરૂમમાં ડ્રોઈંગ રૂમમાં ક્યાંય નથી। અચાનક જતી હોય છે ને ત્યાં અવાજ આવે છે પાછળ વાડીમાંથી, વાડી એની બાજુમાં ત્યાં કોટ અને કોટની વચ્ચે થોડી જગ્યા ત્યાં એક મોટું ઝાડ અને એ ઝાડ એની પાછળ આ માળી એનું ઘર, માળી અને માળણ, માળણનું નામ છે જમના, આ જમના એનું નામ છે। એ માળણ એ પોતે ત્યાં માળી ને માળણ રહેતા હોય છે। હવે અવાજ આવતો હોય છે જે દિશામાં, એ દિશામાં કાકી પોતે કાન માંડે છે કે ક્યાંથી અવાજ આવે છે, જઈને જુએ છે તો માલણનો જાળો સાલ્લો પહેરેલો, બધા જ ઘરેણા એના સુંદર મોંઘા દાટ આભૂષણો
અને વસ્ત્ર બંને એક બાજુ અને એને પોતે માલણની જાડી સાડી પહેરેલી જેને એ લોકો અનટચેબલ કહેતા. આ જોઈને કાકીને શોક લાગે છે, આ કોણ છે એમ, ખરેખર કુસુમ છે. પણ પછી એના કાન ગાલ નાક આંખ કપાળ ચહેરો શરીર જુએ છે, આ તો કુસુમ જ છે. આવું ગાંડા જેવો વેશ કેમ પહેર્યો છે? આવું માલણના કપડાં કેમ પહેરીને બેઠી છે? લા એને પૂછું. જીવાઈ આગળ જતા હોય છે ત્યાં જ જેમ કોયલનો સરસ ટહુકો થાય એવો કુસુમનો એક ટહુકો અવાજ જમની આ દેવતા ઘેર જાય છે. દેવતા એટલે ચૂલો, એની અંદર લગાડેલી આગ. એટલે કહે છે કે આ આગ એ તો નાશ પામી રહી છે, ખતમ થઈ રહી છે. આને બાળવા બીજા પાંદડા જોઈશે. પેલી માલણ જવાબ આપે છે, એટલે કે બીજા પાંદડા તો ઠીક, પણ નીચે થોડો ભૂક્કો છે. જો કદાચ બીજા પાંદડા કે ડાળખા લાવીએ એટલી વારમાં તો આ ખીચડી કાચી ને કાચી સુકાઈ જાય. એના બદલે નીચે કંઈક હુંક મારવાનો રસ્તો બતાવ. એટલે કહે છે કે ભૂંગળી લઈ આપું. કે ભૂંગળી વગર જ ફૂંક મરાય એવું કે ને, ભૂંગળી જોઈએ આમ લાંબી આવે જે ભૂંગળી સ્ટ્રો ટાઈપની, જેમાંથી ફૂંક મારો તો નીચે ફૂંક લાગે. એટલે કહે છે કે ભૂંગળી વગર ફૂંક ના મરાય. કે આ ભૂંગળી વગર ફૂંક મરાતી હોય એવું કંઈક રસ્તો કર ને, એવો કંઈક રસ્તો કર કે ભૂંગળી વગર આપણે ફૂંક મારી શકીએ. હવે એ કહે છે કે ફૂંક જેવી ફૂંક, બીજું શું હોય ફૂંકમાં? એટલે હથેલી ધરી આ રીતે ફૂંક મારે છે અને નીચે રહેલા પાંદડા ઉપર આવે. પાંદડા ઉપર આવે, ભડકો થાય છે, આગ લાગે છે પાછી. ઓકે, પણ જે ઉપર બળી ગયેલી વસ્તુ હતી એની તો એશિસ થઈ ગઈ હોય, એની તો રાખ થઈ ગઈ હોય, અને ફૂંક મારો એટલે ઉડે. એ ઉડીને એના ગોરા ચહેરા પર ચોંટે છે અને તરત પેલી માલણ કહે છે, અરે બેન, તમે આ શું અક્કરમીના ધંધા કરો છો? તમારા જેવા સંસારી સામાજિક અને આવા ધનવાન માણસો એને આવું શોભે નહીં. જાઓ બેન ઘેર. તમે આ તમારા ચહેરા ઉપર આંખો કેવી લાલ કેસુડા જેવી થઈ ગઈ છે, અને આટલા સરસ ગોરા ચહેરા ઉપર આવા કાળા ડાઘા ના સારા લાગે. આ રાખ તો જે પેલી બાવીઓ હોય ને કાળી, એના ઉપર સારી લાગે, જ્યારે તમારા ઉપર એ સારું ના લાગે. તો માટે તમારા ઉપર સારું નહીં લાગે, તમે ઘરે જાઓ, તમે પાછા જાઓ. અને એ પોતે કહે છે કે એમ તો આ રાખ આ ચહેરા ઉપર કેવી લાગે છે? આ ચહેરા ઉપર આ રાખ કેવી લાગે છે? જમની કઈ જવાબ આપે એ પહેલા જ આ બધી વાત સાંભળતા એના કાકી સુંદર ગૌરી એન્ટ્રી કરે છે. જાણે સફેદ ચંદ્ર વચ્ચે કાળા ડાઘા અને સફેદ ચંદ્ર જાણે કાળા વાદળાથી ઢંકાયો હોય એવું લાગે છે તારું મુખ. કાકીને અચાનક આવેલા જુએ છે એટલે કુસુમ ભડકી જાય છે, પણ પછી ચમકીને શાંત થાય છે. અને પછી કહે છે, આ તે શું ધંધામાં આડ્યા છે કુસુમ? આ શું કરી રહી છું તું? એટલે કહે છે કે ખીચડી બનાવું છું કાકી, પણ આ જમનીનું કપડું, જમનીની માટલી. અરે ના કાકી, ચાલ તારા ઘરમાં બધાને માટલી બતાવું એટલે ખબર, એમ કરીને અડકવા જતી હોય છે. કાકી અડશો નહીં, નવળમાં છું, માસિક ધર્મમાં છું, અડાય નહીં. એના કાકીને કહે છે કે નવાણ ને બવાણ, આ જમનીના કપડા પહેર્યા, આ જમનીની માટલી વાપરે છે, આ બધું નવાણમાં નહીં, હું તો અડકાડું છું. અરે કાકી રહેવા દો ને, આમ ગાંડા શું કાઢો છો? હું ગાડી ને તું ડાઈ એમ ને? હા અમે ગાંડા ને તમે ડાયા. સારું ચલ, હું ઘરમાં કોઈને નહીં કહું, પણ તું શું આ ધંધા કરે છે ને તારે મને કહેવું પડશે. તું મને જો એ કહીશ કે તું આ શું ધંધા કરી રહી છું તો હું ઘરમાં કોઈને નહીં કહું બસ. અને છેવટે કુસુમ કહે છે સારું, પણ
આટલી વસ્તુના બદલામાં, આટલી વસ્તુના બદલામાં ખાલી અંદર ઘરમાં કોઈને નહીં કહું. એટલે કુસુમ કહે છે અંદરથી ખીચડીનો દાણો આમ ચાપી જુએ છે કે બફાઈ છે કે નહીં, અને પછી દાણો પાછો અંદર નાખી થોડું પાણી રેડી પાછી આગ ભડકો ચાલુ કરી અને કાકીને કહે છે, જો કાકી એવું છે કે આ જમાનામાં સ્ત્રીઓને એકલા રહેવામાં દ્રવ્ય વિના, દ્રવ્ય મતલબ પૈસા, ના પૈસા વગર તકલીફ પડે, દ્રવ્ય વિના આપણે એકલા સ્ત્રીઓને રહેવું હોય તો તકલીફ પડે કે બરાબર. અને ખરેખર આજના જમાનામાં આપણે જે રીતે રહેતા હોઈએ, જે રીતે રહેવું છે, મારે તો એક બાવી કે સાધ્વી બનીને રહેવું છે. મારે નથી જોઈતી દુનિયાની મોહ માયા, મો શોખ કે આવા ઘરેણા, મારે તો માત્ર શાંત જીવંત મળી રહે, બસ ભગવાનનું નામ લઈ શકું એવું જ જોઈએ છે. કેમ? હવે ખીચડી થઈ ગઈ રેડી, એટલે કે મારું, મારે મેં મનમાં જે વિચાર ધારેલો છે, આ બધા ઘણા વિચારો છે, ચલો મેં જમનીને કીધેલા છે, જમની તમને કહેશે. કોણ? પેલી માલણ. પેલી માલણ તમને કહેશે. એટલે એ કહે છે, માલણ કહેશે, સારું. પોતે ફટાફટ ખીચડી કાઢે છે અને ખાવા લાગે છે. બાઈ જમની તું જ કે, સુંદર કંટાળે છે. એ કહે છે, જમની તું જ કે આ છોકરી મને કઈ નહીં કહેવાની, હવે એક કામ કર, તું જ મને કહી દે કે એને શું વિચાર ધાર્યો છે. એટલે જમની કહે છે, બહેનને છે ને આ સમાજની મોહ માયાથી દૂર જવું છે, સંસારથી દૂર રહેવું છે, એક સાધ્વી બનવું છે, ને ગરીબોની જેમ, એકદમ રંકની જેમ, ગરીબની જેમ સાદી સીધી જિંદગી જીવવી છે. બસ આ સાદી સીધી જિંદગી એ કેવી રીતે જીવી શકે? તો એના માટે થોડા ઘણા રૂપિયાની સગવડ કરવી પડે. બસ બહેનનો આ વિચાર છે. અરે જમની, આમાં તે વધારાનું શું કીધું? આ તો એણે હમણાં કીધું મને. બા, મને તો આટલું જ ખબર છે, વધારે નહીં ખબર. કુસુમ, આ શું કહે છે? તું મને બરાબર કે. એટલે કહે છે, જો કાકી, ફટાફટ ખાઈ લીધું, ખાઈ અને ફટાફટ મોડું મોડું લૂછી લીધું, અને પછી એને કીધું, ચાલો હું તમને વિગતવાર કહું કે મેં શું ધાર્યું છે, શું કરવા ઈચ્છું છું, બરાબર. તો એની વિગત સમજાવવા માટે પહેલું, મારા માતા પિતા મારા લગ્ન કરાવવા માંગે છે, પણ મારી મોટી બહેનની પરિસ્થિતિ જોઈ મને લગ્ન કરવામાં રસ નથી રહ્યો. વાત તો સાચી છે. એની મોટી બહેન દુઃખી થઈ કે પિતાજી મને બુદ્ધિધનભાઈ જોડે પરણાવવાનું કહે છે, પણ બુદ્ધિધનભાઈ એ તો મારી બહેનના સસરા એટલે વડીલ કહેવાય, એમની જોડે થોડા લગ્ન કરાય. તો ગુણસુંદરી એટલે કે એની મમ્મી, એ કહે છે કે ચંદ્રકાંતભાઈ સાથે મેરેજ કરાવીએ. ચંદ્રકાંતભાઈ તો ઓલરેડી એક વાઈફ છે જ એમની, એ તો મેરીડ છે, અને એક ઉપર મને બીજી બેસાડવાનું કહે છે, એક ઉપર મને બીજી બેસાડવાનું કહે છે. ના, એ પણ મને મંજૂર નહીં. બીજા પિતાજીના મનમાં એવું છે કે ક્યાં તો પછી આપણે સરસ્વતી ચંદ્ર સાથે, જે એની બેન સાથે પહેલા મેરેજ કર્યા હતા અને તપ કરવા જતો રહ્યો, એ સરસ્વતી ચંદ્ર સાથે મેરેજ કરીએ એની, એ ના. કાકી કહે છે, ચલ ચંદ્રકાંતભાઈ જોડે એક તો મેરીડ છે એટલે તું મેરેજ ના કરે, માની. બુદ્ધિધનભાઈ બેનના સસરા વડીલ છે, મેરેજ ના કરે એ માની, પણ સરસ્વતી ચંદ્ર જોડે ના કેમ? જો પહેલી બે વાતમાં તમે છેક સુધી મને મદદ કરો તો હું તમને કહું, પણ જટાશંકર મામા, દાદાજી, પિતાજી, ગુણિયલ આ બધાને સમજાવવાની જવાબદારી તમારી, એ લોકોને ના પાડવાની જવાબદારી તમારી. એટલે કહે છે, અલી છોકરી, હું આટલું બંધાવું, ચલ હું આટલી અઘરી થવું, તો તું કેટલી અઘરી થાય છે? તો હું તમને મારા મનની વાત કહીશ. ના ના, તું એક કામ કર, એટલું નક્કી કર કે જો હું તારી વાત બધાને મનાવી લઉં તો તું સરસ્વતી ચંદ્ર જોડે મેરેજ કરીશ. આવડી આવડી ના, હાથના ઇશારાથી કહે છે. એટલે કાકી એ બગડે છે,
એ કહેતો તો મારી આવડી આવડી ના હું કોઈ નહીં સંભળાવું સમજાવું તારે જે કરવું એ કર પણ તારો જે કરી રહી છું એનાથી આખો પરિવાર દુખી થશે તારા દાદાજી પણ દુખી થશે તારા પિતાજી પણ દુખી થશે બધાને જઈને કહીશ તો બધા બોલશે વિસુમ કહે છે કાકી તમને એવું લાગે છે કે વડીલો મને બોલશે તમે બોલ્યા ને એટલું દાદાજી તો નહીં બોલવાના અરે દાદાજીને તો દિલની વાત કહેવાય હા પિતાજી જોડે વાત કરવામાં ક્યારેક થોડી શરમ આવે અટકી જઈએ પણ દાદાજી જોડે તો આપણે પ્રેમથી વાત કરી શકાય તો શા માટે ગભરાવવાનું એમ છોકરી તું કોઈનાથી નહીં માને સાચી વાત ને ખરેખર દિનાનાથ તારાથી ત્રાસ્યા અમે તું શું કરે તું જ જાણે પણ સારું ચલ હમણાં તો તું બંધાઈ દી કે તું જે કરે છે મને કહીશ એટલે હું આંડલી નહીં લઉં તો હવે કહેતો ખરી એટલે કહે છે કાકી એ તો સાચું કહું મારે ફટાફટ જમી લેવું હતું ને એટલે મેં યુક્તિ કરી હતી સારું પણ કે શું કરવું છે કાકી બીજું બધું જવા દો મારે જમવું તું એના માટે મેં બહાનું કાઢ્યું હતું યાદ રાખજે તું જમીને મરી જતી હતી હું ભૂખથી ભૂલી જઈશ ભૂખમાં ને ભૂખમાં જ ભૂલી જઈશ ખાવામાં ખાવામાં તું મને કહેવાનું ભૂલી ગઈ તો હું આ બધાને કહી આવીશ જઈને તારી આ કરતું અને પછી જોઉં છું કેવા તને ઘરમાં બોલતા નથી બધા બોલશે એટલે કહે છે કે સારું કહો એ કહે છે કે જો મારી એક શરત છે હું કોઈ બધાને મનાઈ પણ લઈશ પણ સરસ્વતી ચંદ્ર મળે તો તારે મેરેજ કરવાનો એટલે કુસુમ કહે છે કે જો બધા બધી વાતમાં તમે હા પાડો છેક સુધી મદદ કરો બધા માને સરસ્વતી ચંદ્ર મળે અને સરસ્વતી ચંદ્રને હું મારા મનના વિચારો પૂછું સવાલો પૂછું એના જવાબ આપે બંનેના મનનું સમાધાન થાય બંનેના મન એક થાય તો હું વિચારું કાકી કે જો જમની આવડી છોકરી કાકીન બનાવે છે કેમ આનું પેલું થાય ફલાણાનું આમ થાય પેલાનું પેલું થાય અને છેલ્લે કુસુમબેન કરે શું લગન નહીં ખાલી વિચાર કરે ના હું નથી બંધાતી જા અરે કાકી ઉભા તો રો ચાલો હવે હકીકત સમજાવું હકીકત એ કહે છે પોતે જમીને મોંબો સાફ કરી અને કાકીને કહે છે જુઓ મારે એક માલણની જેવી એક સાધ્વી જેવી એક બાવી જેવી જિંદગી જીવવી છે સામાન્ય રીતે આ માલણ જે ગરીબ લેડી છે એ માલણનો ખર્ચો મહિનાનો કેટલો 2 રૂપિયા એ જમાનો સસ્તાનો હતો ખાલી 2 રૂપિયા લાકડા માટલા બધું આવી ગયું કપડા ખાવાનું હવે 2 રૂપિયાનો ખર્ચો એટલે મહિને કેટલા રૂપિયા થાય મહિને 2 રૂપિયાનો એટલે 12 મહિને સોરી વર્ષનો 24 રૂપિયાનો ખર્ચ હવે 24 રૂપિયા 4% લેખે સાદા વ્યાજે ગણો તો 600 રૂપિયાનું વ્યાજ થયું તો શું મારા ફાધર મને કન્યાદાન આપે લગ્ન કરાવે કન્યાદાન કરે તો શું એ કન્યાદાનમાં 600 રૂપિયા જેટલું પણ નહીં આપે ના ના એમથી તો વધારે જ આપશે બસ તો મારે 600 રૂપિયા પણ નથી જોઈતા 600 રૂપિયા એમની પાસે રાખે ક્યાંક વ્યાજે મૂકે મને તો ફક્ત એમાંથી વર્ષે 24 રૂપિયા અપાવી દે તો કુસુમ સુંદરી મિસ ફ્લોરા ના કરતા બ્રિટનની ક્વીનની દીકરી મિસ ફ્લોરા ના કરતા પણ સુખી હેપી ખુશ બસ મારે બીજું કઈ નથી જોઈતું હું ખૂબ ખુશ રહીશ તો જવાનું ક્યાં રહેવાનું ક્યાં રહેવા માટે તો ઘણા સ્થળ છે બાવીઓ રે સુંદરગીરી એના પર્વતોમાં પણ ઘણી બાવીઓ છે નર્મદા કિનારે પણ ઘણી બાવીઓ હોય છે આવી ઘણી ઘણી બધી જગ્યા છે બસ એકાદ દિવસ સમય મળે એટલે જોઈ આવવી છે એમ તો પછી આવી સાધ્વી બનવા માટે ક્યારે સરઘસ કાઢવાનું તારું ક્યારે સામાનને પોટલા બાંધવાના કાકી હું સાધ્વી બનવા જઉં છું એમાં ઘાસડા પોટલાની શું જરૂર હોય
તો એમાં ઘાસના પોટલા ક્યાં કરવાના આયા? મનનો રથ અને શરીરની સવારી. બસ કુસુમ સુંદરી ગમે ત્યારે નીકળી પડશે, પણ જ્યાં સુધી તું ના જાય ત્યાં સુધી તો તારે આ ઘરમાં રહેવાનું કે નહીં? હાસ તો શંકર ભગવાન જેવા મારા પિતા અને પાર્વતી માતા જેવી મારી માતા, એ બંનેનું ઘર એટલે મારા માટે તો એક મોટો આશ્રમ. જ્યાં સુધી પિતાને ના જ જાતનો વાંધો ન આવે ત્યાં સુધી એ મને ઘરમાં રાખે, અને વાંધો આવે એ દિવસે શું કુસુમ સુંદરી ચાલ્યા આ ગાંવ કે બીજા ગાંવ, સાધુ સાધ્વી ની જેમ ભગવાનનું નામ લેતા લેતા પોતે નીકળી પડશે. આવી સરસ અને વાત કરી કે પોતે એનું નામ લેતા લેતા નીકળી પડશે અને સરસ્વતી ચંદ્ર જડે તો મેરેજ કરવાના કે નહીં? પણ વિચાર જ કરવાનો. મક્કમ રહે છે જીક સુધી અને ગુણસુંદરી એને સમજાવીને કંટાળે છે. તો ચલ ઘરમાં અત્યારે. હા ક્યાં ના પાડી ચાલો, પણ કુસુમ એક વાત કહું, બહુ મહત્વનો મુદ્દો કહે છે છેલ્લે. ખરેખર તારા ઉદાહરણથી ઘણા બધા મા બાપ એક વાત વિચારશે, પોતાની દીકરીઓને ભણતર આપતા પહેલા સંસારમાં પરોવવી એ તારા ઉદાહરણથી સ્પષ્ટ થશે. કેમ? કારણ શું? કારણ એટલું જ કે જે કુસુમ ભણી અને આટલા ઊંચા પોસ્ટ ઉપર કે પદ ઉપર પહોંચી ઘણું ભણી દીએ અને છેવટે એને આ બધા વિચાર કરવાનું વિચાર્યું, એટલે મા બાપ તરત જ કહેશે કે બેટા પહેલા સંસારમાં પડો પછી ભણવાની વાત, પછી આગળ ભણજો. મતલબ કે જે છોકરીઓને ભણવું છે, વિદ્યા પ્રાપ્ત કરવી છે, એ બિચારી વિદ્યા નહીં મેળવી શકે, એ બિચારી જ્ઞાન નહીં મેળવી શકે. અને એ કોના કારણે? આ કુસુમના કારણે. એ કુસુમના કારણે એ જ્ઞાન પ્રાપ્ત નહીં કરે. અને યાદ રાખજે, આ આખા સમસ્ત સંસારનું દુઃખ જોઈ અને પસ્તાજે, રડજે, અને જે દિવસે તું પસ્તાય એ દિવસે તારી આ કાકીને યાદ કરજે. કુસુમ રડતી રડતી આંસુ લૂછતી અંદર ચાલી ગઈ અને સુંદર અંદર ગઈ એટલે કુસુમ ત્યાં ઊભી હતી, એ પણ એકદમ ચૂપ, મોઢા પર આંગળી રાખીને કંઈક વિચારતી હતી. અને જાણે અંદરથી પોતે બળી રહી હતી એવો તાપ, જાણે સૂર્યનો તડકો એને વધારે ના બાળે એટલા માટે સૂર્યની આગળ એક વાદળ આવી ગયું અને કુસુમના ઉદાસ ચહેરા પર જાણે વાદળે છાંયડો કે છત્ર છાયા કરી દીધી. અને આમ કુસુમ ચૂપચાપ શાંત પગે ધીમા પગલે એ પોતે ઘર ભણી ચાલી. તો આ હતી આપણા ચેપ્ટર નંબર 2 કુસુમનું કઠણ તપ, એની નાનકડી સ્ટોરી અહીંયા પૂરી થાય છે.